રોજ કમાઈને રોજ ખાનારા આપણે, એમાં બી ત્રણ જણે જીવવાનું. બહુ ડર લાગે છે દિયો, આ બધું થાય છે ને દિયો તો ફરક પેસી જાય છે. કઈ આવું બધું કરીને ઉપર વાળો આપણને ડાટી તો નહીં હાલી રહ્યો ને? ચલા એ ચાલજો દિયો, ડર બી ના બતાવતા. અહીં ગ્રહ ફરશે ને નીચે તમારી પાસે. તમે બહુ ડરી ગયા છો. ડર તો લાગે ને દીકરીના બાપ ને, વધુ ડર લાગે. મને મારી ચિંતા નહીં, હું તો હાથનું ઓશીકું અને રાતની ચાદર ઓઢીને ગમે ત્યાં સુઈ જાઉં. પણ આજે કેવું છે, મારી દીકરી જબરી છે એનો ડર લાગે છે. બસ દેવી બધું ઠીક કરશે. હા દેવી માં બધું સારું કરશે, પણ દેવી માં આવા ચમકારા બતાવે એ બી ખોટું નહીં યાર. ઈ વધાર થઈ જાય છે અમારું, ખબર નહીં પડતી. ઉધન્યાનું શું થશે? ઘર ગાડી વેચવાનો વારો આવી ગયો છે, પેઢી પર બી તાળું લાગી શકે એમ છે. અરે અને હું કઈ કરી શકું એમ નહીં, કઈ નહીં. મને તો જબરીની પણ ચિંતા થાય છે. આજે એનો ફોન પણ નથી આવ્યો, તમે એને ફોન લગાડી જુઓ ને. શું થયું? ટીટી થઈને બંધ થઈ ગયું. ફરી લગાવી દીધું. લગાડું. નહીં લાગી રહ્યો ફોન. જબરીને ફોન પણ નથી લાગી રહ્યો, એ ઠીક તો હશે ને? ફોન ના લાગતો હોય તો માણસ નહીં, ફોન બગડી ગયો હોય એવું બને. બી પાયલ જો કરી શકે કે એ ફરવા ગઈ હોય, કાં તો નેટવર્ક ના લોચા હોય. આપણે થોડી વાર પછી ફરીથી ટ્રાય કરીએ. હા ખબર નહીં, જબરીને જ્યારે શોધનની વાતની ખબર પડશે ત્યારે શું થશે. ભલે એમને ખબર નહીં કે એ બાપ દીકરી છે, પણ લોહી જો ખેંચાયા વિના રહ્યું નહીં તો બળ્યા વિના બી નહીં રહે. શેઠ, 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 એક બહુ મોટું ટેન્શન થઈ ગયું છે. એક હવે કઈ નવી મુસીબત આવી પાછી. સુધનભાઈ, આપણે જેમની સાથે આ બંગલાનો સોદો કર્યો છે એમને આજે જ પજેશન જોવે છે. એક દિવસની પણ રાહ જોવા તૈયાર નથી એ લોકો. પણ દસ્તાવેજ તૈયાર થાય એટલો તો સમય જોઈશે કે નહીં? એ લોકો એમ કહે છે કે દસ્તાવેજ ભલે પછી તૈયાર કરો, પહેલા પજેશન આપી દો અને પછી પૈસા લઈ લેજો. અને એ લોકોએ તો ત્યાં સુધી કીધું છે કે તમારે જો દસ્તાવેજ પહેલા પૈસા જોઈતા હોય તો એ પણ આપવા તૈયાર છે એ લોકો. એમને કહો કે પરમ દિવસે અમે બંગલો ખાલી કરી દઈશું. મેં એમને ઘણા સમજાવ્યા પણ એ લોકો માનવા જ તૈયાર નથી થતા. એમને તો આજે જ પજેશન જોઈએ છે. એ લોકો શું રસ્તા પર ઉભા છે કે એમને રાતોરાત પજેશન જોઈએ છે? એ તો જીત પકડીને બેઠા છે કે જો આજે પજેશન નહીં મળે તો એ લોકો આ સોદો રદ કરવા તૈયાર થયા છે. અને આપણને બીજી પાર્ટી મળતા હજી વાર લાગશે. અત્યારે ઉતાવળ એમને છે ને પૈસાની જરૂર આપણને છે. મને પૈસાની જરૂર છે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી મહેતાભાઈ. તમને આ ઘરમાં દોડી આવવાની છૂટ આપી છે એનો મતલબ એ નહીં કે તમે મારી જવાબદારીઓ અને મજબૂરીઓ ગણાવો. તમે જે કંપનીમાં 12 વર્ષથી કારકુન છો એનો હું 15 વર્ષથી માલિક છું. સોરી સુધનભાઈ, એમને કહો કે હાલ સુધીમાં પૈસા લઈને આવી જાય, અમે રાત્રે બંગલો ખાલી કરી દઈશું. એમને કહો કે હાલ સુધીમાં પૈસાની સગવડ કરી રાખજો. તમે જાઓ. ઠીક છે. બેટા, સાથે જ આપણે આજે જ અહીંથી જવું પડશે. હા ડેડ, આજે નહીં તો કાલે જવું જ છે.
થી તકલીફ વધુ સહી. ધરા મોમ, ઘર ખાલી કરવાની તૈયારીઓ કરો. આપણે આજે રાત્રે આ ઘર ખાલી કરવું પડશે. હિંમત તારે હારવાની નથી. હા ડેડ, ડેડ મને બસ રડવું એ વાતે આવે છે કે શ્રી લક્ષ્મી પરમ દિવસે કદાચ આવશે ને આપણે અહીં નહીં હોઈશું. ખબર નહીં કેમ ડેડ મને શ્રી લક્ષ્મી માટે બહુ લાગણી છે. હું એને દુખી નહીં જોઈ શકું ડેડ. તમે મને જમવાનું આપશો એ જમી લઈશ. મારી બેન મને લડશે તો પણ ઝઘડો નહીં કરું. મારે તમારાથી દૂર નથી જવું કાકા. એ બેટા રડ નહી બેટા, તમે બધા અહીં આવી જાઓ રહેવા માટે. પણ એ તારા બાપાની ખાનદાની છે કે એ મારા માટે ભાર નહીં બનવા માંગતા. હું પોતે ભાડાના ઘરમાં રહું છું બેટા. બેટા આવા સમય છે ને તારે તારા બાપા જોડે જ રહેવું જોઈએ. અને રહી વાત આ ઘરની બેટા, તો આ ઘર જેટલું જબરીનું છે એટલું જ તારું છે બેટા. તું જબરીનો ભાઈ છે, તને જયારે બી મન થાય ને દોડીને આ ઘરમાં આવી જવાનું. આ તારો કાકો, તને કોઈ દાડો નહીં રોકે બેટા. પણ આવા સમયે તારે શોધન જોડે રહેવું જોઈએ. શોધન એને બી થાય કે મુસીબતમાં પણ એનો દીકરો એની જોડે ને જોડે જ છે. હા કાકા, પણ મારી બેન હવે ત્યારે હું આવી શકું છું ને? હા બેટા, આ તારું જ ઘર છે, તને જ્યારે મન કરે ત્યારે આવી જાજે. હા મારી બેન સાચું કહેતી હતી, મારે ભણવું જોઈએ, મોટા માણસ બનવું જોઈએ. હું વધુ ભણું તો કોઈ દિવસ આવી મુસીબતમાં મારા ડેડને મદદ કરી શકું. હા બેટા, ફરો ફરો મસ્તી તોફાન કરો, પણ ભણજો બી ખરું. અમારા ગઈડબંધની લાકડીઓ છો તમે લોકો. હા કાકા, પણ આવી મુસીબતમાં મારા ડેડની મદદ પણ નહીં કરી શક્યો. અત્યારે તો તું બસ શોધનને સાચવજે. દાદાજી, દાદીજી, ધરાબેન બધાને સાચવજે તું બસ. શું છે કે બેટા, તું રાજી હોઈશ ને તો આવા મુસીબતના સમયમાં પણ એ લોકોમાં જીવવાની હિંમત આવશે. હા કાકા. કાકા મારી બેન ક્યારે આવવાની છે? બેટા એનો ફોન નથી લાગી રહ્યો, પણ એ કદાચ કાલે આવી જશે. તો કાકા જતા જતા પણ મારી બેનને નહીં મળી શકું. કેમ એવું બોલે છે બેટા? તમે તો કાલે ઘર ખાલી કરીને જવાના છો ને? ના કાકા, મે લોકો તો આજે ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. શું? તમે લોકો આજે જવાના છો? હા કાકા, જેને ઘર વેચવાનું છે તેને જીદ કરી છે કે હમણાં ને હમણાં જ ઘર ખાલી કરો. તો મારા ડેડે પણ ગુસ્સામાં હા પાડી દીધી છે. ચાલ મારી જોડે ચાલ.